डीसानी आवेल आसुपालव सोसायटी में स्थानिक लोग स्वैच्छिक दबाण हटावा रजूआत ने लई आज पालिका चीफ ऑफिसरे ने रजूआत करवा पहुंचा था। स्थानिकोनी रजूआत ने पगले पालिका की मध्यस्थिति आ दबाण दूर हटावा की कामगिरी स्वयंभू करवामां आवी हती। डीसानी कॉलेज रोड पर आवेल आसुपालव सोसायटी में स्थानिक लोग ने पोताना स्वैच्छिक दबाण हटावा रजूआत करवा पहुंचा था। स्थानिक लोग जयरे पालिका कचेरी में पहुंचा त्यारे चीफ ऑफिसर गैरहजर था और बाद में उश्केरायेला लोगोए पालिका में नाराबाजी शुरू कर दी थी। આસોપાલો ભાગ બે માં આજ 10 દિવસથી કામ ચાલુ કરી સત્વરે પૂરું પાડ્યું નથી અને આજ દબાણના કામને પણ વિલંબ કર્યો અટકાવી એ જરૂરી કે આ કામ વહેલા વહેલા તકે પૂરું થાય ને 10 દિવસથી આજ 15 દિવસથી બધી લેડીઝો પાણી ઉપાડી ઉપાડીને ભરે છે તો આ કામ જલ્દી પૂરું કરી અને જલ્દી સત્વરે પાર લાવીને અડધું કામ કોના કહેવાથી બંધ રાખ્યું છે એનો અમે વિરોધ કરીએ અને સત્વરે અમારું કામ આજનું આજ પૂરું કરે દબાણનું અને જે વધારાનું કહે એ પણ પૂરું કરે અને સત્વરે અમારો રોડ ગટર લાવી અને પાણીનું બધું જ કામ જલ્દી થઈ જાય એવું અમે ચીફ ઓફિસરને વિનંતી કરીએ છીએ કે પૂરું થાય છે। બાદમાં પાલિકાની મધ્યસ્થી બાદ પાલિકાએ સ્વયંભૂ દબાણ દૂર કરવા સંમતિ આપતા સ્થાનિકો લોકો આસોપાલવ સોસાયટી ખાતે પહોંચી સ્વયંભૂ દબાણો હટાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી। આસોપાલવ સોસાયટીનો આજે 25 વર્ષ જૂનો પ્રશ્ન હતો કે જે મકાનોના દસ્તાવેજમાં લખેલો 20 ફૂટ રસ્તો હતો પણ એનો આજુબાજુના રહીશોના કારણે થોડું થોડું દબાણ થયેલું હતું જેથી 8-10 ફૂટ રસ્તો રહેતો। આજે નગરપાલિકામાં આસોપાલવ સોસાયટીના દરેક રહીશો જઈ અને રજૂઆત કરી અને ચીફ ઓફિસર અને દબાણ અધિકારી મનોજભાઈ પટેલ અને સ્થાનિક નેતાઓ જે ધારાસભ્ય સાહેબ જેવા માણસોએ અમને સહકાર આપી અને તાત્કાલિક આરોહી રસ્તાનો નિકાલ કર્યો છે અને મીડિયા પણ અમને ખૂબ સહકાર આપ્યો છે એ બદલ આસોપાલવ સોસાયટી અને અધિકારીઓનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અમને ખાતરી આપી છે કે તમારી સોસાયટીનો ફર્સ્ટ ક્લાસ રોડ, ફર્સ્ટ ક્લાસ ભૂગર્ભ ગટર અને ફર્સ્ટ ક્લાસ નવી પાણીની પાઇપ ચકાચક કરી આપીશું એટલે અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અમને 5-7 દિવસમાં કરી આલે એવી ખાતરી આપી છે। આજે અહીંયા ડીસા આસોપાલવ સોસાયટી ભાગ 2ના તમામ રહીશોએ નગરપાલિકામાં જઈ અને સ્વયંભૂ ડીસાના ઇતિહાસમાં કદાચ આ પહેલીવાર એવું બન્યું હશે કે સ્વયં સોસાયટીના તમામ રહીશોએ દબાણ હટાવવા માટે નગરપાલિકામાં રજૂઆત કરી અને નગરપાલિકાના ચીફ ઓફિસર તથા દબાણ કરતા અધિકારીએ અમને સહકાર આપી અને આજે અહીંયા જેસીબી મોકલી અને અહીંયા તમામ અમારા ઓટલા અને જે પાણીના ટાંકા અને જે દબાણ હતું એ દબાણ હટાવી અને અમને રસ્તો મોકળો કરી આપવા માટે અમને સહકાર આપ્યો અને હવે પછી જે કંઈ કામગીરી બાકી રહેશે એ પાણીની ટાંકી, પાણીની પાઇપલાઇન, વીજળીના થાંભલા, ગટર એ કામ પણ સત્વરે કામ કરવાની અમને બાંધણી આપી છે અને ડીસાના ઇતિહાસમાં કદાચ આ પહેલીવાર એવું બન્યું કે સ્વયંભૂ નાગરિક સ્વયંભૂ સોસાયટીના રહીશોએ આગળ આવી અને તમામ સોસાયટીના એક એક વ્યક્તિએ સાથે આવી અને આ દબાણ હટાવવા માટે આજે અમારી સાથે રહી અને તમામ નગરપાલિકાએ આવી અને આ દબાણ હટાવવા માટે માગ કરી અને નગરપાલિકાએ અમને પૂરતો સહકાર આપ્યો।